માતાઓ બહેનો, દેશ અને દુનિયામાં હંમેશા ગુજરાતના વિકાસના મોડલની ચર્ચા થાય છે. આ વિકાસ મોડલ એનો પ્રભાવ હતો કે 2014માં આ દેશના કોટી કોટી જનોએ મને આશીર્વાદ આપ્યા, આપના દીકરા ઉપર દેશે ભરોસો કર્યો. અને હું એક વાત હંમેશા કહું છું કે ગુજરાતના વિકાસના મોડેલને સૌથી મોટી તાકાત અમારી માતાઓ અને બહેનો છે. ગુજરાતે સફળતાના નવા બુલંદી પર પહોંચાડવાનું કામ એ ગુજરાતે વિમેન લેડ ડેવલપમેન્ટ એની જે આધારશીલા નાખી છે ને એના કારણે છે. તમારામાંથી ઘણી બધી બહેનોને યાદ હશે કે 20 વર્ષ પહેલા ગુજરાતમાં મહિલાઓનો સાક્ષરતા દર એટલો નીચો હતો કે આપણને બધાને ચિંતા કરાવે. મોટી સંખ્યામાં દીકરીઓ દાખલ તો થાય પણ બગડા તગડા પહોંચતા પહોંચતા તો ભણવાનું છોડીને ઘેર જતી રહે. હોસ્પિટલમાં ખૂબ ઓછી માતાઓ હતી કે જેમની પ્રસૂતિ થતી હતી. ઘરે જ બધું થાય અને એમાં માતાઓ જીવ ગુમાવે, નવજાત શિશુ જીવ ગુમાવે. આપણા ગુજરાતમાં સ્ત્રી પુરુષનો રેશિયો પણ ચિંતાજનક હતો. આજે વર્કફોર્સની અંદર જે બહેનોનો દબદબો જોઈએ છે ને એ વખતે કાંઈ નજર નહોતું આવતું, ભાગીદારી જ નહોતી. સામાજિક ભૂમિકાઓમાં, અલગ અલગ સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં માતૃશક્તિની ભાગીદારી ખૂબ સીમિત હતી. એની સાથે જ જીવનમાં સૌથી વધારે સંઘર્ષ, ડગલે ને પગલે સંઘર્ષ આપણી માતાઓ બહેનોને કરવો પડતો હતો. કચ્છ જેવા ક્ષેત્રોમાં પીવાના પાણી માટે તરસવું પડે, માઇલો સુધી જવું પડે. અને આપણા ધંધુકામાં તો એમ લોકો કહેતા કે દીકરીને બંદૂકે દેજો પણ ધંધુકે ના દેતા. આ પાણીની તકલીફ હતી અને ગુજરાતને એવી અસંખ્ય પરેશાનીઓ, એ મુસીબતો આપણને વારસામાં મળેલી. અમે મહિલાઓને કેન્દ્રમાં રાખીને વિકાસની નીતિઓ બનાવી, અમે ઈમાનદારીથી સેવાભાવથી કામ કર્યું અને આજે ગુજરાતના ખૂણે ખૂણે એના સુફળ જોવા મળે છે. આજે નવી પેઢીની દીકરીઓ 20 વર્ષ પહેલા અનેક તકલીફો, જે આજે 20 વર્ષની દીકરી હશે ને એને ખબર નહીં હોય કે પહેલા એના માને, એની મોટી બહેનને કે એના પરિવારના વડીલોને કેવી તકલીફો પડતી હતી. આજે એને એવી કોઈ તકલીફોથી જીવવું નથી પડતું. આનાથી વધારે જીવનનો સંતોષ કયો હોય દોસ્તો. આજે હમણાં હું બોડેલી હતો તો બોડેલીમાં મને 4-5 દીકરા દીકરીઓને મળવાનો મોકો મળ્યો. એ દીકરીઓ દીકરા હતા જેમને હું 2002માં આંગળી પકડીને નિશાળે ભણાવવા લઈ ગયો હતો ગામડામાં. અને આજે એમાંથી એક ડોક્ટર બનેલા, કોઈ એક એમએ થયેલ, એ બધા મળ્યા તો મને એટલો સંતોષ થયો કે ભલે એ વખતે નાનું લાગતું ગામ પણ કોઈની જિંદગી કેટલી મોટી બનાવી દે છે એ આજે જોઈને સંતોષ થાય છે. અને હું એ પણ કહીશ કે ગુજરાતને આપણે આ સ્થિતિમાંથી, ગુજરાતની મહિલાઓને, ગુજરાતની નારી શક્તિઓને
આ સંકટોમાંથી મુસીબતોમાંથી મુક્તિ પાવવામાં આપણે સફળ થયા. મને યાદ છે એકવાર એક ગામના સરપંચ બેન એમના ગામમાં ચૂંટાયેલી 5-6 બહેનો લઈને મને મળવા આવેલા. એટલે મેં સ્વાભાવિક પૂછ્યું, બેન તમારે હવે ચૂંટાઈ ગયા છો ને તમે તો ગામના સરપંચ થઈ ગયા, શું કરશો? તો એમણે કહ્યું, સાહેબ મારી એક જ ઈચ્છા છે કે મારા ગામમાં હવે કોઈ ગરીબ ન રહે. આપ કલ્પના કરો, જે ગુજરાતના ગામડામાં નવી ચૂંટાયેલી એક વૃદ્ધ માં, એના મનમાં સપનું હોય કે મારા ગામમાં કોઈ ગરીબ ન રહે, એવી રીતે મારે બસ પંચાયતની સેવા કરવી છે. ગુજરાતની માતાઓ બહેનોની આ ઈચ્છા શક્તિ એણે ગુજરાતનું ભાવ્ય બદલી નાખ્યું છે.